વંથલીમાં નાગોરી સમાજ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી. વંથલીમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યો છે તેને લઈને સરકાર કીટ વિતરણ કરે છે તેમ કહીને ગરીબોની મજાક કરી રહી છે. તે બાજુ ગામોને શહેરોમાં ગામના રહીશોને અલગ અલગ સમાજ દ્વારા ને ગ્રુપ દ્વારા માણસની મજબૂરી સમજીને લોકોની મદદરૂપ તેવા હેતુથી વંથલી મુસ્લિમ નાગોરી સમાજ દ્વારા વંથલીમાં બધા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં બધા સમાજના વ્યક્તિ મદદ કરીને કોમી એકતાનું ઉદાહરણ બતાવ્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં સરકારશ્રીની અણઆવડતના લીધે મજૂર વર્ગ અને રિક્ષા ચાલક વર્ગને બહુ જ મુશ્કેલી પડી છે અને 8 દિવસ પછી પણ કોઈ સહાય મળી નથી. આવી સંસ્થાઓના સેવા કાર્યોથી બધા ગરીબોને રાહત મળી હતી. આવા કામો જે પબ્લિક ના જ માણસો દ્વારા કરવામાં આવે છે ત્યારે શું આ લોકડાઉનના સમયમાં સરકારશ્રીને આ જનતાની ગરીબાઈની ખબર નહીં હોય? શું જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો સરકાર પરથી પબ્લિકનો વિશ્વાસ ઉડી જશે? મારું નામ મોહિન નાગોરી, હું વંથલીમાં રહું છું, નાગોરી સમાજનો એક યુવાન છું. જે આ લોકડાઉન સરકારે જે રજૂ કરેલ છે કોરોના વાયરસના લીધે, તેને ધ્યાનમાં લઈને અમારી નાગોરી સમાજ જે છે ગરીબ અને જરૂરિયાતમંદો લોકોને આ કીટ વિતરણ કરવામાં આવી છે. ને જે આ સરકાર કહી રહી છે વારંવાર ને ગરીબો માણસોની મજાક ઉઠાવી રહી છે કે અમે કીટ વિતરણ કરી રહ્યા છીએ, અમે કીટ વિતરણ કરીએ, તે સ્પષ્ટપણે ખોટું છે. આ કીટ વિતરણ જે અલગ અલગ ગ્રુપ વાઇઝ અને સમાજ દ્વારા શહેરોમાં અને ગામડાઓમાં આ લોકો ગ્રુપ વાઇઝ કરી રહ્યા છે, દરેક સમાજ અલગ અલગ સમાજને મદદરૂપ થાય છે, તેને ધ્યાનમાં લઈને અમારા વંથલી નાગોરી સમાજ દ્વારા તમામ સમાજને મદદરૂપ થાય તે માટે અમો નાગોરી સમાજ, નાગોરી સમાજના સભ્યો તમે આ લોકોના ઘરે ઘરે જાય ને કીટ વિતરણ કરી રહ્યા છે. દિશા યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.